તો આજે વાત કાંકરેજની કરી રહ્યા છે. ઝી ચોઈસ કલાકની ટીમ કાંકરેજ પહોંચી ગઈ છે. ખરેખર એક મુદ્દો એ છે કે ખેડૂતોનો કેમ આજે રડવાનો વારો આવે છે? ખેડૂતો જાય તો જાય ક્યાં, કારણ કે નોટબંધી પછી ઘણી બધી બાબતો સામે જીએસટી આવ્યું. ખેડૂતો માટે કોણ લડી રહ્યું છે? આપણા ધારાસભ્ય લડી રહ્યા છે ખરા? ખેડૂત માટે તો ધારાસભ્ય કાયમ લડે છે. ખેડૂત કેમ રોવે છે? ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતને અત્યારે 800-800 ફૂટ અહીં પાણી છે. બનાસ નદી જીવતી કરવાની વાત કરી હતી, એ પણ કરતા નથી. ખાલી પૈસાનું સુજલામ સુફલામનું યોજના કરી અને એમને એમ ખાલી ચાલુ કર્યું. બાકી બનાસ નદીમાં પાણી નાખવાની વાત કરી હતી, અત્યાર સુધી પાણી નાખ્યું નથી. એટલે ખેડૂત રોવે જ ને. બિલના ભાવ તમે જુઓ, ત્યારે પોસાય એમ જ નથી. અત્યારે ખેડૂતોને પોસાય એવું જ નથી. આ આપ કહો કે ખેડૂતોને આખરે ખેડૂત જાય તો જાય ક્યાં, જવાબદાર કોણ? અચ્છા આ આપ બોલો, ચાલ ઓકે આપ બોલો કે ખેડૂતો જાય ક્યાં એમ. આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતલક્ષી સરકાર છે. કોંગ્રેસે વર્ષોથી નર્મદા નર્મદે નહેર મગફળીની જે વાત છે, મગફળીની જે વાત છે એ બે એક અઠવાડિયા પહેલા કેમ ભાવ ટેકાના જાહેર કરાય છે? એક વર્ષ પહેલા કેમ ના કરી શકાય? મગફળીના ટેકાના ભાવ દર વર્ષે નક્કી કરવામાં આવે અને દર વર્ષે જ્યારે એનો પાક પાકે, પાક પાકવાને નીકાળવાની જ્યારે શરૂઆત થતી હોય ત્યારે એના ભાવ નક્કી કરવામાં આવે. અને જો પહેલાથી ભાવ નક્કી કરવામાં આવે તો ખેડૂત એવું કહે કે હજી મગફળી વાઈ નથી ને ભાવ નક્કી થયા. એટલે જ્યારે એનો ભાવ બજારમાં જવાની હોય ત્યારે કેવા ભાવ રહેશે એનાથી 25 રૂપિયા 50 રૂપિયા વધારાનો ભાવ નક્કી. કપાસમાં શું થયું? કપાસની અંદર પણ ટેકાના ભાવ જ્યારે હવે માર્કેટમાં આવવાની શરૂઆત થઈ છે, ટેકાના ભાવ જાહેર કર્યા છે, ટેકાના ભાવે ખરીદવા કેન્દ્રો પણ જાહેર કર્યા છે. અને રૂપાણી સાહેબની સરકાર ખેડૂતો લક્ષી સરકાર છે અને ખેડૂતોને ફાયદો થાય એ રીતે ખરીદી કરી અને બજારની અંદર. ખેડૂતોને ફાયદો દાદા થાય છે ખરો? ખરેખર ગંભીર સમસ્યા છે. હા હા, ખેડૂતમાં ગુજરાત રાજ્યમાં અત્યારે ભાજપની સરકાર છે. બીજા રાજ્યમાં દેવું માફ થઈ શકતું હોય તો આ ગુજરાતમાં પણ દેવું માફ થઈ શકે ને? આ મુદ્દો એક ગંભીર મુદ્દો છે. એક બીજા રાજ્યમાં જે ખેડૂતો આપણા જ રાજ્યો છે ભાજપ શાસિત, એમાં માફ થાય તો આપણું ગુજરાતમાં તો થવું જોઈએ. ખેડૂતોનો દેવું માફ થવું જોઈએ એ સમસ્યા નથી. સમસ્યા એ છે કે ખેડૂતોનું સશક્તિકરણ કરવું જોઈએ કે જેથી કરીને ખેડૂત બેઠો થાય અને ખેડૂત બેઠો થાય તો આ દેશ મજબૂત થાય. એ જ વાત છે કે એક મુદ્દો એ છે કે આપ આ વિસ્તાર બહુ દૂર પડે છે તો અલગ જિલ્લાની માંગ કેમ નથી થતી અને થાય છે તો કોણ કેમ ઉઠાવતા નથી એમ? આ વિસ્તારમાં અલગ જિલ્લા માટે કોઈ માંગ ઊભી થઈ નથી. જરૂર નથી, કેમ કે દૂર બહુ પડે છે. એક અલગ જિલ્લો હોવો જોઈએ, એક વડુ મથક આપનું હોવું જોઈએ, તમામ કચેરીઓ અહીંયા હોવું જોઈએ, કારણ કે 100-100 કિલોમીટર દૂર જવું પડે લોકોને. જરૂર લાગશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ એ દિશામાં વિચારે. જરૂર નથી અત્યારે હાલ પૂરતી, જરૂર નથી અલગ જિલ્લાની. અલગ જિલ્લો બનાવવો એ એક પોલિસીની મેટર છે અને અલગ જિલ્લાની અંદર જેટલા કાર્યક્ષેત્ર બનતું હોય એ પ્રમાણે બનાવવો. હવે અમારે અલગ જિલ્લો બને તો અમે તો જે બાજુ રહીએ એ બાજુ જ કોકરેજ તાલુકો છેવાડાનો રહેશે. એટલે બનવો જોઈએ ખરો એમ? બનવો જોઈએ તો લોકોની ઈચ્છા હોય તો બને, લોકોની માગ હોય. લોકો કોઈ માગ્યા? બનાસકાંઠાના લોકો અલગ જિલ્લો બનાવવા માટે કોઈ માગ કરી નથી. ધારાસભ્ય શ્રીએ કોઈ લેટર લખ્યો? ધારાસભ્ય એક અલગ જિલ્લો દાદા ના હોવો જોઈએ એમ, કારણ કે બહુ દૂર પડે છે. અલા આ વિસ્તારને અલગ જિલ્લો ના બનવો જોઈએ? થરાદને અલગ જિલ્લો ના બનવો જોઈએ બનાસકાંઠાથી? કારણ કે આપ જુઓ કે સાબરકાંઠા બાજુમાં અરવલ્લી બની ગયો તો અહીંયા બનવો જોઈએ 100-150 કિલોમીટર દૂર જવું પડે. અત્યારે નિર્ણય લેવો હોય તો કોને લેવાનો? અત્યારે નહીં, આ છેલ્લા 5 વર્ષની વાત છે. થરાદમાં કોંગ્રેસ સમિતિએ મોટી રેલી કાઢીને આવેદન પત્ર આવેલો છે થરાદને અલગ જિલ્લો બનાવો જેથી કરી કોંગ્રેસ દિવદર વાવ લાગણી. થરાદમાં મોટું આવેદન પત્ર આવશે થરાદને જિલ્લો બનાવવા માટેની કોંગ્રેસની માંગ છે. સરકાર આવે છે તો થરાદને જિલ્લો બનાવવાનું ઘોષણા પત્રમાં સામેલ પણ કર્યું છે. ભાજપ કે અમને ખબર નથી, એને તો ખબર ના જ હોય ને, એને કરવો હોય તો ને. અચ્છા એમને નથી કરવું. અચ્છા એ જ છે, આ તો બહુ મોટી સમસ્યા છે. અલગ જિલ્લો કેમ ના થવો જોઈએ? વડુ મથક કેમ અહીંયા ના આવવું જોઈએ? કારણ કે 100-150 કિલોમીટર લાંબા થવું પડે છે. અત્યારે ઓગળ જે જિલ્લો બનાવવાની વાત થાય છે એ વિચારણા ઉપર છે અને ઓગળ જિલ્લો બનાવવાની વાત થઈ ચૂકી છે. પણ જ્યારે અમારા કાંકરેજ ઉની ને ખારિયામાં જે પૂર આવ્યું હતું
તારે આપણે અમને પણ આંસુ આવે કે એક જ કુટુંબના 17 માણસો ગુજરી ગયા. અહીંયાથી 3 કિલોમીટર દૂર થાય એ ગામ. હા, રૂની રૂનીની અંદર એક જ ફેમિલીના 17 કુટુંબો જ્યારે ખારિયાની અંદર જ્યારે ગુજરી જાય ત્યારે ખરેખર ધારુબાને ત્યાં હાજર રહી અને ખરેખર ત્યાં આશ્વાસન આપવાનું. ધારાસભ્ય ગયા જ નથી. ના, પછી મારું તો એ જ મારી વાત સાંભળો, મારું એટલું જ કહેવું છે કે એ લોકોને આશ્વાસન આપવા તો રહેવું હતું કે જે અત્યારે આંસુના રોવાડે રોવે છે. અમે ભારતીય જનતા પાર્ટીએ એમને હાથોહાથ ચેક આપી દીધા, એમને રાતોરાત ચેક આપી દીધા. અચ્છા દાદા, એ વાત છે કે ભાઈ આપ તો ગયા જ નથી, આ તો આક્ષેપ કરે છે કે આપ ગયા જ નથી પરિવારોમાં. અરે ખોટા આપશે કરે છે. તમે પૂર 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 આવ્યો ને, આ પૂરને બે દરવાજા બે ડેમના દાંતીવાડા અને સીપુના બે એ ખાતે ખોલ્યા, વારાફરતી ખોલ્યા હોત તો પૂર ના આવ્યો હોત. આ ધીમે ધીમે પેલો ચાલુ કર્યો હોત તો પૂર તો એમને લોકોનો દાંત વાલ્યો છે. ભાજપના લોકો ખરીદો ફરતા હતા, પણ તો કોંગ્રેસના ઉપલા મોવડી મંડળ વાળાને એવો વિશ્વાસ તો નહીં ને એ માથે કે ભાઈ આ લોકો ખરીદી, એને એવો વિશ્વાસ હોવો જોઈએ ને કે આ નહીં ખરીદી જાય એવા. દાદા આપને પણ એવો વિશ્વાસ, પણ ગયા નથી, ગયા નથી, એ કોંગ્રેસમાં જ બેઠા છે. આપ જોવાની ટિકિટ પણ લઈ રહ્યા છે, લડી રહ્યા છે, એ તો કહો. આપને કહે છે કે આપને એવો વિશ્વાસ નહોતો કે આપ બેંગ્લોર જતા રહેતા. અરે પણ અમારે બધા અમને વિશ્વાસ છે, તો કોકને કોકને ખોટ પાડે બરાતો કોકને કોકને છે. આ તો તાક ધમકી વાળતા એટલે જતા રહેતા બાબડા, અને કોકને છે. હા તાર દાદા તો કહે રહ્યા છે કે અભી તો મેં જવાનું. તો દાદા ફરીથી મેદાનમાં આવ્યા છે, એક બ્રેક માટે રોકાઈશું, પરંતુ રસ્તાઓની હાલત શું છે, શિક્ષણને લઈને શું છે, તેની પણ વાત કરીશું. આપ જોતા રહો મતનું મહાભારત.